गुड मॉर्निंग, वेलकम टू ऑल माय डियर स्टूडेंट्स। आज अपने फरीथी इंग्लिशना लेक्चर में मळ्या छीए, त्यारे अपना इंग्लिशना लेक्चरनी अपने शुरुआत करिए। गया लेक्चरनी अंदर अपने लिटल स्टेप 13, 14 and 15 जे छे एनी एक्टिविटी 3 जोई थी अपने, डेज ऑफ वीक, અને એ ત્યાં આપણે એ ચેપ્ટરને ક્લોઝ કરેલું હતું। હવે આજના ઇંગ્લિશના લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશના ગ્રામર ટોપિક વિશે ચર્ચા કરવાની છે। અને ગ્રામરની બુક પણ તમારા બધા જ લોકો પાસે છે કે બાલ આનંદ જે ઇંગ્લિશ ગ્રામર બુક છે એ આજે તમે ઓપન કરો। નવનીતની જે ઇંગ્લિશ ગ્રામર બાલ આનંદ બુક છે, આજે આપણે એમાંથી લર્ન કરવાનું છે। ગ્રામર ટોપિક વિશે આજે આપણે ભણવાનું છે, તો એમાં આપણે લેસન નંબર 2, વોટ ઇઝ ઇટ, એના વિશે આપણે ભણવાનું છે। તો સૌથી પહેલા તો તમે બધા જ લોકો તમારી જે ગ્રામરની બુક છે એ બુક ઓપન કરો। એમાં આપણે પેજ નંબર 6 ગ્રામરની બુકની અંદર પેજ નંબર 6 ઓપન કરો। એમાં લેસન 2 વોટ ઇઝ ઇટ આ આવેલું છે, અને આપણે એમની ચર્ચા કરવાની છે અને એમના વિશે આજે આપણે શીખવાનું છે। તો હવે તો સૌથી પહેલા આપણે જોઈએ વોટ વિશે। વોટ, WHAT, વોટ એટલે શું, વોટ એટલે શું, તો વોટ એટલે શું, વોટ નો મતલબ થાય છે શું। આપણે કાંઈ પણ એમ કહીએ કે આ શું છે, તો ત્યારે આપણે વોટ નો ઉપયોગ કરીએ છીએ। વોટ છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવું હોય ત્યારે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ, અને વોટની સાથે આપણે ઈટ નો ઉપયોગ કરીએ છીએ। યાદ રાખો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ વિશે જાણવું હોય અથવા તો કોઈ પણ પ્રાણી કે પક્ષી વિશે કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ, અને વોટની સાથે કેનો ઉપયોગ કરી શકીએ, ઈટ। ઈટ ઈટ છે શું, કામ ઈટનો ઉપયોગ કરીએ, આઈટી ઈટ। તો ઈટ ક્યારે વપરાય, તો કે જ્યારે કોઈ પણ પ્રાણી, પક્ષી અથવા તો કોઈ નિર્જીવ વસ્તુ હોય કે જેનામાં જીવ ન હોય એવી વસ્તુઓ, અથવા તો પ્રાણી અથવા પક્ષીઓનો જ્યારે આપણે વાત કરવાની હોય ત્યારે ઈટ છે એનો ઉપયોગ થાય છે। તો સમજાઈ ગયું તમને લોકોને કે વોટ છે ક્યારે વપરાય, કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, અને વોટની સાથે ઈટનો ઉપયોગ કરવામાં આવે છે। અને ઈટ ક્યારે વપરાય છે, તો કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય, પ્રાણી હોય અથવા તો પક્ષી હોય ત્યારે આપણે તેના માટે ઈટનો ઉપયોગ કરીએ છીએ, અને ઈટની સાથે હંમેશા ટુ બી નું કયું રૂપ આવે, ઈટ ઇઝ આવે। ઈટની સાથે હંમેશા ટુ બી ના રૂપો ઇઝ, એમ અને આર, બરોબર? તો આઈ ની સાથે શું આવે, એમ, જેમ કે આઈ એમ ગર્લ, આઈ ઇઝ ગર્લ એવું આવે, નો આવે, એવી જ રીતે હી, સી, ઈટ હોય તો એની સાથે ઇઝ આવે, એટલે ઈટ વપરાય છે, તો ઈટ ની સાથે શું આવશે, ઇઝ। હવે આપણે જોઈએ પ્રશ્ન બનાવવાની વાત। તો માની લો કે એક સેન્ટેન્સ છે, ઈટ ઇઝ અ બુક, આ એક સેન્ટેન્સ છે, ઈટ ઇઝ અ બુક એટલે આ બુક છે, બુક છે એ નિર્જીવ વસ્તુ છે, બરોબર? એટલે એના માટે મેં અહીંયા શું વાપરેલું છે, આઈટી, ઈટ। પણ હવે હું તમને એમ કહું કે આ વાક્ય છે, ઈટ ઇઝ અ બુક એટલે આ બુક છે, તો એને તમારે પ્રશ્ન વાક્યની અંદર ફેરવવાનું છે, એટલે તમારે એમ પૂછવાનું કે આ શું છે। તો આ વાક્યને આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો શું કરવું પડે, તો સૌથી પહેલા જે ક્રિયાપદ છે આ સેન્ટેન્સ ની અંદર એને તમારે સૌથી પહેલા લેવું જોઈએ। ક્રિયાપદ એટલે ખબર હશે તમને લોકોને, ઇઝ છે એને શું કહેવાય, ક્રિયાપદ, બરોબર? તો ક્રિયા, જ્યારે આપણે કોઈ પણ વાક્યનું પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ ત્યારે એમાં ક્રિયાપદ છે હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે, અને એ પછી
આ ઈટ અ બુક એન્ડ છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક્સ મૂકવાનો હોય તો આનું આપણે પ્રશ્ન વાક્ય બનાવવું છે તો કઈ રીતે તો સૌથી પહેલા ક્રિયાપદ આવશે તો ક્રિયાપદ એટલે ઈઝ ઈઝ પછી આપણે મૂકશું ઈઝ ઈટ અ બુક અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો આના આ સેન્ટેન્સ નું આપણે શું બનાવી નાખ્યું પ્રશ્નાર્થ વાક્ય કે આ બુક છે એવું હું પૂછું છું તો કોઈ પણ સેન્ટેન્સ નું આપણે જ્યારે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે કઈ જ કરવાનું નથી માત્ર એ વાક્યની અંદર જે ક્રિયાપદ આપવામાં આવેલું હોય એ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં લેવાનું અને બાકીનું વાક્ય જેમ છે એમને એમ રાખી દેવાનું અને છેલ્લે શું મૂકવું પડે આપણે ક્વેશ્ચન માર્ક સમજાઈ ગયું સાવ એટલે સાવ ઈઝી છે કે કોઈ પણ વાક્ય હોય અને તમને એવું કહેવામાં આવે કે આપેલું વાક્ય છે એને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો તમારે એનો પ્રશ્ન બનાવવા માટે એને પ્રશ્ન વાક્ય બનાવવા માટે કાંઈ જ કરવાનું નથી એની અંદર વાક્યની અંદર ક્રિયાપદ કયું છે ઈઝ એમ આર એવું કંઈ પણ હોય તો એ જોઈ લેવાનું બસ એ ગોતી અને એને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું અને બાકી આખે આખું વાક્ય એમને મૂકી દેવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે એ બની ગયું આપણો ક્વેશ્ચન અને પછી આ ક્વેશ્ચન ઇઝ ઇટ અ બુક હવે આનો મારે આન્સર આપવો હોય તો આન્સર યસ અથવા નો માં પણ હોઈ શકે કે યસ ઇટ ઇઝ અ બુક નો ઇટ ઇઝન્ટ એ રીતે તો જ્યારે યસ કે નો થી આપણે જવાબ આપતા હોઈએ તો યસ કે નો લખ્યા પછી જેમ કે આ બુક છે તો હું એમ કહું હા તો યસ પછી મારે અલ્પવિરામ મૂકવું જોઈએ અને અલ્પવિરામ મૂક્યા પછી બાકીનું સેન્ટેન્સ છે એ લખવું જોઈએ જ્યારે યસ કે નોમાં આપણા પ્રશ્નનો જવાબ આવતો હોય ત્યારે આપણે છે એની પાછળ યસ કે નો એની પાછળ આપણે અલ્પવિરામ લગાવવું ફરજિયાત છે હવે આપણે એક્ટિવિટી જોઈએ તો એક્ટિવિટી દ્વારા છે તમને લોકોને વધારે સમજમાં આવી જશે અને કાંઈ જ કન્ફ્યુઝન પણ નહીં રહે તો એક્ટિવિટીમાં જોવો આપણે વન નંબરથી શરૂઆત કરીએ એમાં એક આપણને એક્ઝામ્પલ આપેલું છે કે વોટ ઇઝ ઇટ આ શું છે ને એની સામે એમનું પિક્ચર પણ આપેલું છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને જવાબ લખો તો પેલું એક્ઝામ્પલ એમાં જોવો ઉદાહરણ તરીકે આપેલું છે કે વોટ ઇઝ ઇટ આ શું છે તો પિક્ચર જોવો શેનું પિક્ચર આપેલું છે આપણને એગ એટલે એનો આન્સર આપેલો છે ઇટ ઇઝ એન એગ આગળ એ કે એન લગાવવું જોઈએ કારણ કે એ એક વચનમાં છે એટલા માટે હવે આપણે વન નંબરથી શરૂઆત કરીએ પેલું લખેલું છે વોટ ઇઝ ઇટ તો વન નંબરનું પિક્ચર જુઓ તમે લોકો પેજ નંબર 7 ઉપર એક્ટિવિટી જે આપેલી છે એમાં ક્લોક આપેલી છે આપણને ઘડિયાળ આપેલી છે અને ઇંગ્લિશમાં શું કહેવાય ક્લોક તો પ્રશ્ન પૂછેલો છે કે વોટ ઇઝ ઇટ આ શું છે તે શું છે તો એનો આન્સર શું આવશે ક્લોક તો આપણે એનું આખું સેન્ટેન્સ કઈ રીતે લખવાનું ઇટ હવે આ ઇટમાં પહેલો આ કેપિટલ કરવાનો કારણ કે આ ઈટ છે વાક્યની શરૂઆતમાં આવે છે એટલા માટે ના અહીંયા આપણે કેપિટલ આઈ કરેલો નથી પણ વાક્યની શરૂઆતમાં આવે છે એટલે અહીંયા આ આઈ ને મેં કેપિટલમાં કરું છું તો આપણે આન્સર લખીએ ઈટ ઇઝ અ ક્લોક આ રીતે તમારે પણ તમારી બુકમાં લખવાનું છે પેલું પિક્ચર આપેલું છે ક્લોકનું તો સામે બે ઓપ્શન પણ આપેલા છે ક્લોક અને પિક્ચર તો એમાંથી સાચો આન્સર કયો છે ક્લોક એટલે આપણે અહીંયા ક્લોક લખેલું હવે પેજ ટર્ન કરો પેજ નંબર 8 2 નંબરનો ક્વેશ્ચન વોટ ઇઝ ઇટ તમારે તો બુકની અંદર ક્વેશ્ચન તો ઓલરેડી આપેલો છે માત્ર આન્સર જ લખવાનો છે અને સામે એના ઓપ્શન પણ આપેલા છે તો હવે એ પિક્ચર જોવો શેનું પિક્ચર છે ટેબલ આપણને ઓપ્શનમાં ચેર અને ટેબલ બે વસ્તુ આપેલી છે તો એમાંથી સાચો ઓપ્શન કયો આવે આ પિક્ચર શેનું છે ટેબલ ટી એ બી એલ ઇ તો આપણે શું આન્સર લખીશું ઇટ ઇઝ અ ટેબલ
सेकंड नंबर व्हाट इज इट, तो इट इज अ टेबल। बधाज तमारी बुक में लखवानी शुरुआत करो। टू नंबर नो क्वेश्चन, टेबल नो पिक्चर आपेलू छे एटले आपणे ते आंसर लखेलो छे के इट इज अ टेबल। हवे आपणे थ्री नंबर जोईए। What is it? तो थ्री नंबर नो पिक्चर जो, थ्री नंबर में सेनू पिक्चर आपेलू छे, आपने बे ऑप्शन आपेला छे जो क्वेश्चन नी बाजू में, एक लखेलू छे स्पेरो अने बीजो ऑप्शन आपेलू छे आउल। तो आ पिक्चर जो के क्यू पिक्चर आपेलू छे आपने, स्पेरो छे के आउल छे, तो आउल छे एटले आपणे जवाब में शू लखीशु, इट इज एन आउल, इट इज एन आउल। હવે તમને લોકોને એમ થશે કે ઉપર તો બધામાં આપણે ઇટ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ અ ક્લોક લખેલું છે, તો અહીંયા એ ની બદલે આપણે એન લખેલું છે। શું કામ એન આવ્યું? કારણ કે આર્ટિકલ જે વોવેલ્સ હોય કે જે સ્વર છે આપણા ઇંગ્લિશ ની અંદર એ ઈ આઈ ઓ અને યુ, આ સ્પેલિંગ ની શરૂઆત ઓ થી થાય છે કે જે સ્વર થી થાય છે, એટલે જેની શરૂઆત સ્વર થી થતી હોય એની આગળ આપણે આર્ટિકલ કયો મૂકવો પડે? એન। એટલા માટે આપણે અહીંયા એ ની બદલે શું લગાવેલું છે? એન। એટલે આખો જવાબ થયો ઈટ ઇઝ એન આઉ। આર્ટિકલ નું ચેપ્ટર તમે આની પહેલા શીખી ગયેલા છો એટલે અત્યારે ખાલી જસ્ટ રિમાઇન્ડ કરાવું છું તમને લોકોને કે સ્વર હોય એ ઈ આઈ ઓ અને યુ, જો સ્પેલિંગ ની શરૂઆત એ સ્વર થી થાય તો તે સ્પેલિંગ ની આગળ આર્ટિકલ એન આવે, નહીં તો એ આવે। હવે આપણે 4 નંબર જોઈએ। વોટ ઇઝ ઈટ, તો 4 નંબર નું પિક્ચર તમે લોકો જુઓ કે 4 નંબર માં એનું પિક્ચર આપેલું છે આપણને, તો બે ઓપ્શન આપેલા છે ઇંક પોટ અને ફ્લાવર વાસ। તો 4 નંબર નું જે પિક્ચર છે આપણને ફ્લાવર વાઝ નથી પરંતુ શું છે? ઇંક પોટ છે, એટલે આપણે એનો આન્સર શું લખીશું? ઇટ ઇઝ એન ઇંક પોટ। અહીંયા પણ આગળ આપણે આર્ટિકલ એન મૂકો, શું કામ? તો કે ઇંક પોટમાં પહેલો અક્ષર આઈ છે અને આઈ છે એ શું છે? સ્વર, એટલા માટે એની આગળ આપણે આર્ટિકલ એન મૂકેલો છે, એટલે આખો આન્સર થશે ઇટ ઇઝ એન ઇંક પોટ। એ પછી આપણે જોઈએ 5 નંબર। વોટ ઇઝ ઇટ, તો 5 નંબર નું જો પિક્ચર શેનું આપેલું છે? 5 નંબર માં બે ઓપ્શન આપેલા છે, અમ્બ્રેલા અને કેપ, તો એમાંથી સાચો ઓપ્શન કયો છે પિક્ચર જોઈ અને બોલો? તો અમ્બ્રેલા, છત્રી છે એટલે છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય? અમ્બ્રેલા। તો એનો આન્સર આપણે લખીએ, બધામાં આન્સર સેમ જ આવશે, ઇટ ઇઝ એન અમ્બ્રેલા। અમ્બ્રેલામાં પણ પહેલો અક્ષર યુ છે એટલે આર્ટિકલ આગળ એન આવશે। હવે 6 નંબર જોઈએ। વોટ ઇઝ ઇટ, તો 6 નંબર માં જુઓ ઓપ્શન ક્રો અને પેરોટ, કાગડો અને પોપટ। તો પિક્ચર શેનું આપેલું છે આપણને? અહીં પોપટ નું, એટલે પોપટ ને ઇંગ્લિશ માં કહેવાય પેરોટ। તો આપણે એનો આન્સર લખીએ કે ઇટ ઇઝ અ પેરોટ, પેરોટ। એ પછી 7 નંબર નું પિક્ચર, વોટ ઇઝ ઇટ, 7 નંબર માં શેનું પિક્ચર આપેલું છે આપણને? મંકી। ઓપ્શન માં બે આપેલું છે, ડોન્કી અને મંકી,
તો આપણે કયો સાચો આન્સર છે એમાંથી M O N K E Y મંકી એટલે આપણે અહીંયા લખશું જવાબમાં કે ઈટ ઇઝ અ મંકી એટ નંબર વોટ ઇઝ ઈટ એમાં બે ઓપ્શન આપેલા છે પોટેટો અને ઓરેન્જ તો એ પિક્ચર જુઓ તમે પોટેટોનું પિક્ચર છે નથી તો શેનું પિક્ચર આપેલું છે શેનું ચિત્ર છે ઓરેન્જનું તો આન્સર લખીએ આપણે ઇટ ઇઝ એન ઓરેન્જ એમાં પણ આગળ એન આવેલું છે કારણ કે ઓરેન્જમાં પહેલો અક્ષર ઓ છે જે સ્વર છે એટલા માટે આગળ આર્ટિકલ એન મૂક્યો છે હવે 9 નંબર વોટ ઇઝ ઇટ તે શું છે તો 9 નંબરમાં સ્ક્વિરલ અને રેબિટ સ્ક્વિરલ એટલે ખિસકોલી રેબિટ એટલે સસલું આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલું અને આપણને ચિત્ર શેનું આપેલું છે 9 નંબરની સામે સસલાનું એટલે આપણે જવાબમાં શું લખીશું ઇટ ઇઝ અ રેબિટ વોટ ઇઝ ઇટ તે શું છે તો 10 નંબરમાં આપણને બે ઓપ્શન આપેલા છે વોટરમેલન અને પાઇનેપલ તો તમે ચિત્ર જોવો કે શેનું ચિત્ર છે પાઇનેપલનું ચિત્ર છે નહીં તો શેનું ચિત્ર છે વોટરમેલન એટલે કે તરબૂચનું ચિત્ર આપેલું છે અને એને ઇંગ્લિશમાં કહેવાય વોટરમેલન તો આપણે એનો આન્સર લખીએ ઇટ ઇઝ અ તો સમજાઈ ગયું તમને લોકોને કે વોટનો ઉપયોગ WHAT આ વોટનો ઉપયોગ આપણે પ્રશ્ન પૂછવા માટે કરીએ છીએ અને એ પણ કેવો પ્રશ્ન તો કે જ્યારે આપણે કોઈ પણ પ્રાણી વિશે પ્રશ્ન પૂછવો હોય કોઈ પક્ષી વિશે પૂછવો હોય યા તો કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે જ્યારે પ્રશ્ન પૂછવો હોય તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ અને વોટની સાથે ઈટ આવે કારણ કે ઈટનો ઉપયોગ પણ આપણે પશુ પક્ષી પ્રાણી અથવા તો કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે કરીએ છીએ એટલે વોટની સાથે પ્રશ્ન પૂછતી વખતે શેનો ઉપયોગ થાય ઈટનો ઉપયોગ થાય છે અને ઈટ સાથે ટુ બી નું કયું રૂપ આવે તો કે ઈઝ આવે ઈટ એમ નો સારું લાગે ઈટ આર પણ આવે નહીં એટલે આપણે જોઈ શકીએ કે ઈટ સાથે હંમેશા ઈઝ આવે છે એટલા માટે વોટ ઇઝ ઇટ તો વોટનો ઉપયોગ આપણે પ્રશ્ન પૂછવા માટે કરેલો છે અને એટલે જ આપણે અહીંયા એક્ટિવિટી પણ વોટ વડે પ્રશ્ન પૂછીને કરેલી છે કે જેના કારણે તમને લોકોને સમજાય કે આ વોટ વડે આપણે પ્રશ્ન પૂછેલો છે કે વોટ ઇઝ ઇટ અને સામે પિક્ચર આપેલું છે તો કે ક્લોક આ ક્લોક છે એ કેવી છે નિર્જીવ વસ્તુ છે એટલા માટે આપણે એને વોટથી પ્રશ્ન પૂછી શકીએ બરોબર એની જગ્યાએ કોઈ માણસ હોય કે કોઈ ગર્લ હોય તો વોટ ઇઝ ઇટ તો ઇટ ઇઝ ગર્લ એવું આવી શકે નહીં તો આપણે વોટનો ઉપયોગ થઈ શકે નહીં કારણ કે ગર્લ છે એ એક માણસ છે પશુ કે પ્રાણી નથી અથવા તો કોઈ નિર્જીવ વસ્તુ નથી એટલે યાદ રાખવાનું કે જો કોઈ પશુ પ્રાણી પક્ષી અથવા તો નિર્જીવ વસ્તુ વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય તો જ વોટ વડે પ્રશ્ન પૂછવાનો અને વોટની સાથે ઈટનો ઉપયોગ કરવાનો ઈટ સાથે ઇઝનો ઉપયોગ કરવાનો બરોબર છે તો એના માટે આપણે આટલી બધી એક્ટિવિટી કરેલી છે અને આ વોટ વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ કઈ રીતે આપી શકીએ તો ઈટથી શરૂઆત કરવાની ઈટ ઇઝ અ ક્લોક ઈટ ઇઝ અ ટેબલ ઈટ ઇઝ એન આઉટ પછી આર્ટિકલ મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે વસ્તુનું આપણને નામ આપેલું છે એનો પહેલો અક્ષર હંમેશા જોઈ લેવાનો કે જો એ ઈ આઈ ઓ કે યુ થી ચાલુ થતો હોય તો આપણે આર્ટિકલ એન મૂકવાનું નહીં તો
એ મૂકવાનો અને આર્ટિકલ પણ ક્યારે મુકાય કે જ્યારે કોઈ પણ વસ્તુ એક જ હોય ત્યારે જ્યારે એક કરતા વધારે એટલે કે બહુવચનમાં જો એ વસ્તુ આપેલી હોય તો આપણે આર્ટિકલનો ઉપયોગ થાય નહીં એકવચનમાં જ આર્ટિકલનો ઉપયોગ થાય તો અત્યાર માટે આપણે આ ચેપ્ટરમાં અહીંયા રાખીએ 10 ક્વેશ્ચન આપણે કરેલા છે અને બાકીનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં તો વોટ થી કઈ રીતે ક્વેશ્ચન પૂછાય એના આપણે આટલા બધા ઉદાહરણો જોયા અને એની એક્સરસાઇઝ પણ કરી તો આઈ હોપ કે તમને લોકોને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે અને બાકીની વધારે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ કરીશું અને ત્યારે પણ આપણે આ ટોપિક ઉપર જ ચર્ચા કરવાના છીએ તો અત્યાર માટે આપણે આટલું રાખીએ તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધા આવજો